હેલો ફ્રેન્ડ્સ, જીકે એક્ઝામ ગુરુ યુટ્યુબ ચેનલમાં હું પરમાર હરપાલજી તમારું ફરીવાર એકવાર હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, તો મિત્રો, તમને આ થંબનેલ ઉપરથી ખબર હશે કે આજે હું શેનો વિડીયો લઈને આવ્યો છું. તો મિત્રો, ગઈકાલે સાંજે લગભગ 5:30 આજુબાજુ આપણે જમાદારનું રિઝલ્ટ આવી ગયું હતું નેટ ઉપર. તો મિત્રો, હું આજે જમાદાર એક્ઝામની થોડીક તમને વાત કરીશ કે તેનું કટ ઓફ કેટલે અટકાણું છે, જનરલનું કટ ઓફ કેટલે અટકાણું છે, ઓબીસી વાળાનું કટ ઓફ કેટલે અટકાણું છે, એસસી એસટી વાળાનું કટ ઓફ કેટલે અટકાણું છે, અને ફિમેલ અથવા એક્સ સર્વિસમેનનું કટ ઓફ કેટલે અટકાણું છે, એના વિશેની થોડીક માહિતી મેળવીશ. અને મિત્રો, જરૂરી ડિટેલ હું તમને મેળવીશ કે કઈ રીતે તમારે એક્ઝામની તૈયારી કરવાની, કઈ રીતે તમારે પેપર સોલ્વ કરવાથી કેટલો ફાયદો રહે, એના વિશેની માહિતી. તો મિત્રો, ચાલો આપણે સ્ટાર્ટ કરીએ. આજે જમાદારની એક્ઝામ જે લેવાય એનું એનાલિસિસ થોડુંક કરીએ અને કટ ઓફ કેટલું અટકાણું એના વિશેની થોડી માહિતી મેળવીએ, જેથી જે નવા નવા તૈયારી કરે છે મારા વાલા વિદ્યાર્થી મિત્રો, તેમને તૈયારી કરવાની મજા આવે અને થોડુંક એનાલિસિસ કરવાની પણ ખબર પડે. તો મિત્રો, હું આપણે વિડીયો શરૂ કરતા પહેલાં દરેક મિત્રોને જાણવા માગીશ કે જો તમે અમારી ચેનલમાં નવા હોય અને હજી સુધી સબસ્ક્રાઇબ ન કરી હોય અમારી ચેનલ, તો એ સ્ક્રીનમાં બતાવ્યા મુજબ સબસ્ક્રાઇબ કરો અને બાજુમાં બેલના આઇકોન પર ક્લિક કરી દો, જેથી તમે અમે તમને નવા ચેનલ જે નવા વિડીયો મૂકીએ એની માહિતી તમને મળતી રહે. તો મિત્રો, હું સૌ પ્રથમ તો જે મારા વાલા વિદ્યાર્થી મિત્રો જે જમાદારની એક્ઝામમાં જે પાસ થયા છે, તેમને તો સૌ પ્રથમ હું કોંગ્રેચ્યુલેશન કહેવા માગીશ અને અભિનંદન પાઠવું છું કે જે મિત્રો જે જમાદારની એક્ઝામનું ગઈકાલે રિઝલ્ટ આવ્યું, જેનું નામ છે તેને હું મારા તરફથી ખૂબ અભિનંદન પાઠવું છું. અને જે મિત્રો નામ નથી આવ્યું તેને મિત્રો ચિંતા ન કરતા, કારણ કે હું તેમના માટે કઈ રીતે પરીક્ષા એક્ઝામ ક્લિયર કરી એના વિશેની માહિતી હું આગળ તમને મેળવવા જઈ રહ્યો છું. તો મિત્રો, ચાલો આપણે શરૂ કરીએ કઈ રીતે જમાદારની એક્ઝામ ક્લિયર કરી વાલા વિદ્યાર્થી મિત્રોએ, અને કઈ રીતે પેપરનું એનાલિસિસ કરવું અને પેપર કઈ રીતે સોલ્વ કરવું એની વિશેની થોડી માહિતી મેળવી. તો મિત્રો, પહેલાં તો સૌ પ્રથમ જે જમાદારની પરીક્ષા લેવાની એની મિત્રો પરીક્ષાની તારીખ હતી જે છે 20/5/2018. એટલે કે મિત્રો 20 મે જે પરીક્ષા લેવાની 2018ની, એનું મિત્રો રિઝલ્ટ ડિક્લેર થયું છે. હવે મિત્રો, જે મિત્રો મારા વાલા વિદ્યાર્થી મિત્રો જે નવી નવી તૈયારી કરી રહ્યા છે અત્યારે ગવર્મેન્ટ એક્ઝામની, એના વિશે થોડુંક હું મિત્રો જણાવવા માગીશ કે તમે પેપર સોલ્વ કરવાની ટેવ રાખો, કારણ કે મિત્રો આ જમાદારની એક્ઝામની થોડીક હું તમને ડિટેલ મેળવવા આગળ જઈ રહ્યો છું. જે આ જે જમાદારની એક્ઝામ હતી એ મિત્રો ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ વાળા જે અત્યારે ડિક્લેર કરી રહ્યા છે, અને એ જ પ્રમાણે પેપરની થોડુંક એનાલિસિસ કરીએ તો જે મિત્રો ટેવ નથી કે એક્ઝામ પેપર સોલ્વ કરવાની, તે મિત્રો ખાસ કરીને મારી એક સૂચના છે તે વિદ્યાર્થી મિત્રોને કે તમે ખાસ કરીને કે એક્ઝામ પેપર સોલ્વ કરવાની ટેવ પાડો. કે ધારો કે રવિવારે એક્ઝામ લેવાની છે તો સોમવારે એક્ઝામ મિત્રો સોલ્વ કરી લો અને એક પેજમાં તેને આન્સર કી લખી રાખો, અને જ્યારે તે આન્સર કી ધારો કે એ સિરીઝની આન્સર કી આવે તો તમારા જવાબ વેરીફાઈ કરી લો. અને મિત્રો આ રીતે કરવાથી તમને ઘણો ફાયદો થશે. એનું બેસ્ટ એક્ઝામ્પલ અત્યારે જમાદારની એક્ઝામની મિત્રો વાત કરવામાં આવી કે જે 20/5/2018 રોજ લેવાયેલી હતી, એનું મિત્રો જો થોડુંક એનાલિસિસ કરવામાં આવે તો મિત્રો એમાં બેઠું તલાટી મુજબ તલાટી સિલેબસના મુજબનું જ મિત્રો એમાં પૂછી નાખ્યું હતું, અને તલાટી રિલેટેડ ક્વેશ્ચન પણ એમાં ઘણા જોવા મળ્યા હતા. એટલે કે મિત્રો, જે આ તલાટીનું એનાલિસિસ કરતું આ ખૂબ જ એક અગત્યનું ઉદાહરણ બની રહે છે આપણા સામે. એટલા માટે મિત્રો હું તમને એક સલાહ આપીશ કે તમે કોઈ પણ જો ધારો કે ગુજરાત ગુણ સેવા પસંદગી મંડળવાળાને જે પણ અત્યાર સુધીની એક્ઝામ લેવાની છે તે મિત્રો દર રવિવારે અથવા તો તમે ટાઈમ મળે ત્યારે તે તમે સોલ્વ કરતા રહો, જેથી તમારી પ્રેક્ટિસ પણ વધે અને એનાલિસિસ કરવાની તમારા પાવર પણ એક આઈક્યુ ટેસ્ટ પણ એક વધતું જાય આગળ. તો મિત્રો આ એક તલાટી મુજબનું હતું, એના માટે આપણે એક શું કહેવાય આશ્ચર્યચકિત થઈ જાય કે આ પેપર આટલું હતું. અને મિત્રો આ પેપરનું કટ ઓફ જનરલવાળા માટે તો ખૂબ જ કહેવાય એ રીતેનું હતું જે આગળ આપણે ડિટેલ મેળવ્યું છે વિડીયોમાં. તો મિત્રો આ રીતે હતું કે પરીક્ષાની તારીખ મિત્રો 20/5 હતું અને પેઠું તલાટી મુજબનું આખું પેપર હતું, ક્વેશ્ચન પણ અમુક અમુક તલાટી રિલેટેડ જોવા મળ્યા હતા. નેક્સ્ટ મિત્રો જો થોડીક વાત કરીએ તો અહીંયા સૌ પ્રથમ તો જે મિત્રો અહીંયા પાસ થયા છે જેનું નામ અહીંયા કાલના રિઝલ્ટમાં જે છે એ મિત્રોને સૌને તો હું પહેલાં કોંગ્રેચ્યુલેશન કહેવા માગીશ, કારણ કે એ મિત્રો ખૂબ જ મહેનત કરીને પાસ થયા છે. સૌ મિત્રો અહીંયા 5 જેટલા પેજ જેટલી અહીંયા પીડીએફ આવવામાં આવી હતી, સૌ મિત્રોને હું પહેલાં અભિનંદન પાઠવું છું. અને મિત્રો અહીંયા જમાદાર જે એક્ઝામ છે એનો થોડોક વ્યૂ અહીંયા બતાવવામાં આવ્યો હતો, અહીંયા
જે અહીંયા ખાસ કરીને જમાદાર લેવલની કાલે જે રિઝલ્ટ આવ્યું એના વિશે ગાંધીનગરથી આ રિઝલ્ટ જે વાયરલ કરવામાં આવ્યું હતું. નેક્સ્ટ મિત્રો, હું નેક્સ્ટ ટોપિક વિશે તો થોડીક વાત કરીએ તો મિત્રો, કે હવે મિત્રો આપણે મેઇન જે આપણો વિડીયો જે રીતે બનાવેલો છે એના વિશે મિત્રો થોડીક વાત કરવામાં આવે તો અહીંયા થોડીક વાત કરવામાં આવે તો અહીંયા આ કેટેગરી કટ ઓફ માર્ક મિત્રો અહીંયા કરવામાં આવ્યા હતા કે કેટલા ડિક્લેર થયા છે આ જમાદાર એક્ઝામમાં, એના મિત્રો કટ ઓફ માર્ક ડિક્લેર કરવામાં આવ્યા હતા. એમાં જો મિત્રો વાત કરવામાં આવે તો અહીંયા જનરલ કેટેગરીની જો મિત્રો થોડીક વાત કરવામાં આવે તો અહીંયા મિત્રો 73.50 માર્ક અટક્યું છે જનરલ કેટેગરીવાળાનું. એટલે કે મિત્રો આ પેપર ખૂબ જ અગત્યનું હતું અને જનરલ કેટેગરીવાળા માટે 73.50 માર્કે અટકી જાય એટલે બહુ મોટી વાત કહેવાય. કારણ કે મિત્રો તલાટીનું પેપર લગભગ 65-80 આજુબાજુ એટલામાં હોય છે, આ પણ એ રીતે જ છે. એટલા માટે આપણે એનાલિસિસ કરી શકીએ કે આ પેપર એક તલાટી મુજબનું હતું. જનરલ મિત્રો ફિમેલની વાત કરીએ કે જનરલ કેટેગરીમાં જે મહિલાઓ છે તેમના માટે મિત્રો આ 61 માર્કે અટકીને ઊભું રહ્યું હતું. એસીબીસીની મિત્રો થોડીક વાત કરવામાં આવે એટલે કે ઓબીસીની જો મિત્રો વાત કરવામાં આવે મેઇલ કેન્ડિડેટની તો 71.25 અટક્યું હતું. એસીબીસી મિત્રો ફિમેલની જો વાત કરવામાં આવે તો મિત્રો 59% અટકી ગયું હતું. એસસીની મિત્રો વાત કરવામાં આવે શેડ્યુલ કાસ્ટની તો મિત્રો અહીંયા 72.75 અટકી ગયું હતું મિત્રો. અને એસસી ફિમેલની જો મિત્રો વાત કરવામાં આવે તો 58 માર્કે અટકી ગયું હતું. એસટીની મિત્રો વાત કરવામાં આવે મેલ કેન્ડિડેટની તો મિત્રો 61.75 માર્કે અહીંયા અટકી ગયું હતું. અને એસટી ફિમેલ કેન્ડિડેટની જો વાત કરવામાં એટલે કે એસટી મહિલાઓની જો વાત કરવામાં આવે તો એમનું કટ ઓફ મિત્રો અહીંયા 53.25 માર્કે અટકી ગયું હતું. અને મિત્રો છેલ્લે એક સર્વિસમેન આવે છે તેમનું મિત્રો 43.25 માર્કે અટકી ગયું હતું. એટલે કે મિત્રો આ રીતનું અહીંયા આપણે કટ ઓફ જોવા મળ્યું હતું. અને જનરલ મિત્રો જનરલ કેટેગરીવાળા મિત્રો માટે 73, ઓબીસીવાળા માટે પણ 71 મેલ કેન્ડિડેટવાળા માટે અને એસસી માટે 72. એટલે કે મિત્રો મેલ કેન્ડિડેટની જો એવરેજ કાઢવામાં આવે તો મિત્રો એ થાય છે સમથિંગ 69 આજુબાજુની મિત્રો કહી શકાય. અને ફિમેલ કેન્ડિડેટની 60 આજુબાજુ આપણે રાખી શકીએ છીએ. અને મિત્રો એક સર્વિસમેનમાં 43.25 માર્કે અટકી ગયું હતું. તો આ મિત્રો આ ડિટેલ ખૂબ જ અગત્યની હતી કે આ રીતનું મિત્રો આગળ મેં તમને જણાવી દીધું તલાટી મુજબનું પેપર હતું અને મિત્રો આટલો કેન્ડિડેટ. એટલે કે જે મિત્રો તૈયારી કરી રહ્યા છે હાલ, જો એ પેપર સોલ્વ કરતા એમ લાગતું હોય કે મારે આ ઉપર મળી જશે માર્ક આ રીતના, તો મિત્રો એ ખૂબ જ ચોકસાઈ તમારી છે અને ખૂબ જ તમે આગળ મહેનત કરી રહ્યા છો. અને જે મિત્રો નથી કરી રહ્યા તે ડોન્ટ વરી મિત્રો, ચિંતા ના કરતા. કારણ કે આપણી ચેનલમાં અગાઉ નેક્સ્ટથી આપણે એક ક્લાસ 3 લેવલની એક્ઝામ તમે કઈ રીતે ક્રેક કરી શકો એના વિશેની રણનીતિ આપણે આગળ તૈયાર કરવા જઈ રહ્યા છીએ. સો મિત્રો આ વાત આપણે કરી કે કટ ઓફ કેટલે અટક્યું ને કઈ રીતે જે વિદ્યાર્થીઓ છે એ પાસ થયા. એટલે કે મિત્રો પીડીએફમાં જોવામાં આવે તો આશરે 5 જેટલી મિત્રો પેજ છે, એમાંથી મિત્રો ઘણા ખરા પાસ થયા છે. મિત્રો એ બધાને અભિનંદન હું પાઠવું છું, ખાસ કરીને અભિનંદન. અને કટ ઓફ માર્ક અને જે મિત્રોને ડિટેલ ન હતી કે જે પેપર સોલ્વ કરી રહ્યા ન હતા એના વિશે મિત્રો આ સૂચના લઈને આવ્યો હતો. તો મિત્રો આપણે વાત કરી અત્યારે જમાદાર એક્ઝામનું રિઝલ્ટ કેટલે અટક્યું, કટ ઓફ કેટલે હતું અને કઈ રીતે આગળ તૈયારી કરવા એના વિશેની માહિતી. જો મિત્રો ફરીવાર જણાવવા માંગીશ કે તમે અમારી ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બાજુમાં બેલના આઇકોન પર ક્લિક કરી દો જેથી અમે નવા વિડીયો મૂકીએ એની નોટિફિકેશન તમને મળતી રહે જે તમે સ્ક્રીનમાં જોઈ રહ્યા છો. તો મિત્રો આજે આપણે આટલું રાખીએ. અને મિત્રો જે લોકોને નવા હોય તે વિડીયો સબસ્ક્રાઇબ કરજો અને લાઇક કરજો, શેર કરજો જેથી નવા નવા વિદ્યાર્થીઓ મિત્રો માટે ઉપયોગી બને. સો મિત્રો ત્યાં સુધી રજા આપો, મળીએ નેક્સ્ટ વિડીયોમાં. થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો.